સુરત પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન શરૂ કરવામાં આવ્યું છે. નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ડીસીબી પોલીસની બાતમીના આધારે મહારાષ્ટ્રના નવાપુર ચોકડી નંદુરબાર પાસેથી અક્ષય સુરેશભાઈ સિંદનને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ આરોપી ત્યારે સાહિત ગણેશ વાઘ સુરત શહેર વિસ્તારમાં ચેન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ તેમજ બાઇકની લૂંટ લેવા ગંભીર ગુના આચરેલા હતા, જેમાં આરોપી ગણેશ વાઘ અગાઉ પકડાઈ ચૂક્યો હતો. જ્યારે હાલમાં પકડાયેલા આરોપી પોલીસ પકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો. આરોપી અક્ષય 16 ગુનામાં વોન્ટેડ હતો. તે ચેન સ્નેચિંગ 13 ગુનામાં, મોબાઈલ સ્નેચિંગ 1 ગુનામાં અને મોપેડની તથા ચેનની લૂંટના 2 ગુનામાં તે વોન્ટેડ હતો. આ ઉપરાંત ભૂતકાળમાં તેની સામે વાહન ચોરી, મોબાઈલ સ્નેચિંગ, ખૂન, જાહેરમાં તેમજ નંદુરબાર તાલુકા પોલીસ મથકની તેની સામે દુષ્કર્મ ગુના પણ નોંધાયેલા છે. હાલ આરોપીને ડીસીબી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ દ્વારા ગુનાખોરી ડામમાં હવે ઓપરેશન ક્લીન શરૂ કરવામાં આવ્યું છે અને ગુનામાં સંડોવાયેલા તેમજ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂઆત પોલીસે કરી છે. ગઈ તારીખ 3/2/2022 રોજ ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર યુનિવર્સિટી રોડ ઉપર એક કપલ સાંજે મોર્નિંગ વોકમાં નીકળેલ હતું. એને છરી બતાવી અને બે અજાણ્યા માણસો, જેને મંકી કેપ પહેરેલ હતી અને નંબર વગરની પલ્સર હતી, એ છરી બતાવી અને ચેનની લૂંટ કરે છે. લૂંટ કરી અને જ્યારે અહીંયાથી પસાર થઈ નીકળે છે ત્યારે ખટોદરા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના માણસો એનો પીછો કરે છે, પીછો કરી અને ગાડીને પાડી દે છે. આ દરમિયાન જે આરોપીઓ છે એ સામે છરો લઈ અને પોલીસની સામે થઈ જાય છે. લોકોનું ટોળું એકઠું થઈ ગયેલું હોય જેથી એક અજાણ્યા માણસની મોપેડ પડી હોય એને છરો બતાવી અને મોપેડની લૂંટ કરી અને નાસી જાય છે. ઉપરોક્ત બનાવ ગંભીર પ્રકારનો હોય અને સુરત શહેરમાં સવારના અને સાંજના ભાગે જેટલા જેટલા ચેન સ્નેચિંગના બનાવ બનેલ છે એમાં મંકી કેપ પહેરેલ અને પલ્સરનો યુઝ થયેલ હોય આવા સસ્પેક્ટ જણાતા હોય પોલીસ કમિશનર સાહેબ તથા સરદ સિંગલ સાહેબે ક્રાઇમ બ્રાન્ચની ટીમો લગાવી અને ગુનો ડિટેક્ટ કરવા માટેના સૂચના આપેલી હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ સાવલિયા અને એની ટીમને હકીકત મળેલી કે આમાં ગણેશ વાઘ, જે અગાઉ મર્ડરના ગુનામાં પકડાઈ ચૂકેલો છે અને 1-2 વર્ષ જેલમાં પણ રહી ચૂક્યો છે, એ જેલમાંથી છૂટી અને પલ્સર મોટરસાઇકલ યુઝ કરી અને ચેન સ્નેચિંગ કરે છે અને એની સાથે એક અક્ષય સિંદે કરીને છે એનો જોડીદાર, એ પણ નોટરિયસ છે, હિસ્ટ્રીસ્ટર છે. આ બંને જણા સવાર અને સાંજે. સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ સુરત.